સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું. ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે. અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો શાક બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું. અને આપણે 1 તમાલપત્રનું પાન, 1 બાદિયું, 1 તજનો ટુકડો અને 2 સૂકા મરચા એડ કરીશું. અને 1/2 ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અને પેસ્ટને આપણે થોડી તેલમાં સાંતળી લઈશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે સરસ રીતે તેલમાં થોડી સંતળાઈ ગઈ છે તો એમાં આપણે 2 ખમણેલી ડુંગળી એડ કરી લઈશું. સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે. ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું. તો ડુંગળી આપણી સરસ મજાની સંતળાઈ ગઈ છે. તો હવે એમાં આપણે 2 મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું. મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણું સરસ રીતે ચડી ગયું છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું. બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મરચું પણ આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે. બધા મસાલાને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ જાય અને એનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે. મસાલા સંતળાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. અહીંયા મેં 1/2 કપ જેટલી ખાટી, મીડિયમ ખાટી છાશ લીધી છે. એમાં આપણે 1 ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં ઓગાળી લઈશું. અહીંયા છાશમાં બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવશે. તો બેસનને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું. તો અહીંયા હું બીજું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અહીંયા તમારી જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું અને સરસ રીતે છાશને અને પાણીમાં ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું. હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 બાઉલ લઈ લીધું છે. એમાં આપણે 1/2 કપ બેસન એડ કરીશું. અહીંયા હું 3 વ્યક્તિઓ માટે બનાવું છું. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી કરતા ઓછી થોડીક હળદર એડ કરીશું, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને 1/2 ચમચી જેટલું લાલ મરચો પાવડર એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું.
અને ચપટી કાપડે અજમાયટ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવો રહે. થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને મેં અહીંયા એક ડુંગળી કાપેલી લઈ લીધી છે, આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે, એને આપણે આમાં એડ કરી લઈશું. અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી લઈશું. તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે. જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એના કરતાં થોડું કઠણ રાખવાનું છે. તો અહીંયા મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે, એની વડી બનાવીશું. તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે, તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ રીતે ઉકળવા લાગી છે. તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વડીઓ લઈ લઈશું. તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વડીઓ અંદર એડ કરી લઈશું. અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે, નહીતર વડી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે. આ રીતે આપણે બધી વડી અંદર એડ કરી લઈશું. તો આપણે બધા જ લોટની વડીઓ બનાવીને એડ કરી લીધી છે. હવે આપણે હલાવવાનું નથી, નહીંતર આપણી વડી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને. તો હવે ઢાંકીને એને 6 થી 7 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, જેથી કરીને આપણી વડી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય. તો 6 થી 7 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું, પછી એને હલાવીશું. તો 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે વડી જોઈ લઈએ. અને તમે જોઈ શકો છો આપણી વડી સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને સરસ રીતે ચડી ગઈ છે. સરસ રીતે ચડીને એકદમ મોટી મોટી બની ગઈ છે અને ગ્રેવી પણ આપણી સરસ મજાની માપની જ રહી છે. તો હવે એમાં આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરીશું. અહીંયા આજે મારી પાસે કોથમીર હાજરમાં નથી, તો હું કોથમીર એડ નથી કરતી, પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો. તો હવે ગેસને મેં બંધ કરી લીધો છે અને શાકને આપણે એકદમ ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આપણું સરસ મજાનું ગરમા ગરમ બેસનનું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા અથવા બાજરીના રોટલા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવાર બેસનનું શાક બનીને જરૂરથી ટ્રાય કરજો. હું તમને એક તોડીને તો પણ બતાવું કે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વળી વચ્ચેથી પોચી બને છે. આ રીતે ભાંગતાની સાથે જ સરસ રીતે તૂટી જાય છે. તમને મારી આ શાકની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.